अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। करता नहीं, एक तुम्हें बोलो तुमने ये अर्थी साइड पर जवाब से और कौन मरे के ना रहती है कुदरत करे क्या अर्थी बोले छे तू नहीं करता तू कौन करे छे कुदरत करे क्या अति न्यू क्या करे क्या है टेली का तू नहीं करतो को कुदरत करे छे माते कुदरत करे छे तू नहीं करतो ये अर्थो आंसर छे कुदरत करे छे कुदरत करावड़ा छे आ प्रकृति पर वाह जब कुदरती रचना जोसो तो परफेक्ट आ કર્મ નો હિસાબ છે ને આ જન્મે જીવીએ મરીએ એના બધા સાથે હિસાબ છે કર્મ નો છે ને બીજું શું છે આ શ્વાસ લઈએ છીએ આયુષ્ય કર્મ છે યસ કે નો કર્મ ના હિસાબ ભોગવટો આવે છે એ પણ કુદરતી રચના આપણે સ્વીકારી નથી શકતા બધા સંજોગોને અને આપણે રાગ દ્વેષ થઈ જાય છે એ પણ એને કુદરતી રચના એ જ પ્રેક્ટિસ પરિણામ વાળા ભાગમાં રાગ દ્વેષ થાય એને ભગવાને કુદરતે રાગ દ્વેષ કીધા નથી એનું પછી રાગ દ્વેષ થયા છે એમાં તમે એટેચ થઈને કે જો મે તને એને રાગ દ્વેષ એમાં પછી પ્રકૃતિ પ્રતિક્રમણ પણ કરે તો એ પણ કુદરતી એ કુદરતી પ્રતિષ્ઠિત આત્મા લાય પરિણામ વાળા ભાગમાં ભરવો જોઈએ નહીં ના ભરે એના માટે એ પ્રકૃતિ વાળો ભાગ સ્થૂળ હોય સૂક્ષ્મ હોય કે વાણી રૂપે હોય એને કુદરતી રચના જુઓ તો પછી ભળો નહીં જુઓ તો ભળી જશે સ્વામીજી એ જગ્યાએ સુધી પૂછવા માટે પુરુષાર્થ વાળા પ્રતિષ્ઠામાં બહુ કન્ફ્યુઝન થઈ જાય છે બહુ જ એટલે શબ્દમાં તો બધું સમજાઈ ગયું આપણે ભૂતકાળમાં પણ કીધું છે કે ક્યારે આધ્યાત્મ વિજ્ઞાનમાં બેક જવાનું તમને એમ લાગ્યું કે 10 દિવસ સુધી મેં કુદરતી ના જોયું એવું આજે પણ પડી આથી જોવાનું 10 દિવસ કેમ ના જોયું પાછળ જવાનું કેટલા બધા લોકો છે કે અમને જીવન નો ભાર હતો ને એ ઉકલી ગયો કે છે હળવા થઈ ગયા બહુ ઓછો હતો ભગવાન તો હજી રહ્યા કરે ભોગવટો કોને કહેવાય ભોગો આવતા આવતો રામ ની સીતા ઉપાડી જાય
તો રામને ભોગવવું પડે ને એવી રીતે. પણ કયા રામને? જેના રામ જમી ગયા તે, જે મોક્ષે ગયા તે નહીં, એને ના થાય કશું. સીતા ઉપર ગયા તો સીતે સીતે જંગલમાં પડે ના પડે. પણ કયા રામ? અંતર ના રામ તો કેવા હો? બાંધા રામ માં કોઈ સ્વતંત્ર શક્તિ ના. તમને ને મને ખબર જુગાર ના રમાય તો કોણ રમ્યું? ધર્મ રાજા. તમને ને મને ખબર છે કે વાઇફ ને ઉભાય નહીં તો ઉભી ને. એમ નામ મન વચન કાયમાં જ્ઞાન ના હોય. મન વચન કાય કર્મ ભોગવાનું સાધન છે. બસ એને જાગૃત જ્ઞાન સાથે જોડવાનું નહીં. આની પાસે જે જ્ઞાન હોય એ લઈ નાયેલા હોય એ જ ઉપરે સ્વતંત્ર રીતે આ કશું વિચારી શકે નહીં. આ મશીન છે, પ્લેયર છે. પ્લેયર કશું જ ના કરે છે. પ્લેયરમાં જ્ઞાન હોય જ નહીં. એ કર્મ ભોગવાનું સાધન છે. અને જો જ્ઞાન હોય તો પછી ભણાય? મગજના બોડીમાં જ્ઞાન હોય તો ભણાય? વિચાર તો કરું, કોઈ કોમન સેન્સ નો ઉપયોગ કરતું નથી. બધા ધકે પણ છે, દોડશો તારો મને જ નહીં કોઈ દિવસ. મહાવીર ને કેટલું જ્ઞાન હતું, પછી બારે કેમ? સમજાય છે? મહાવીર ના બોડી દ્વારા જ્ઞાન વ્યક્ત થયું, મહાવીર નું નહીં. બોલતા નથી. સ્વામીજી આજે સવારે ઘરે આ તો ઘેર શું કર્યું કે મોબાઈલ ચાલુ કર્યો અને પછી એમાં ગણપતિ ની આરતી આવતી હતી તો મોબાઈલ ની આરતી ઉતારી. કે જ્ઞાન ત્યાંથી પણ કે બોલતા આવો સમજો. તો મોબાઈલ પ્લેયર છે, માણસ પણ શું છે? પ્લેયર છે. આ કુદરત નું મોબાઈલ કોણ કોણ છે? કુદરત નું છે. આનું રો મટીરિયલ કુદરત નું, મોબાઈલ નું રો મટીરિયલ, ટીવી નું રો મટીરિયલ કુદરત છે ને. અને કુદરત ની પાસે રહેશે. યસ કે નો? તે કેટલીક વસ્તુ થી એવી હોય, લોખંડ ની, પિત્તળ ની, તાંબા ની, કે જે ભંગાર થઈ જાય તો ભંગાર માં પૈસા આવે. આના તો ભંગાર માં ના આવે. જાણી આપણે સવારના માં આવતું તો ત્યાંથી મીટ ને થોડું કઈ કહેવાય ગયું તો આવતા તે ભોગવટો જ રહ્યા છે. કુદરતી રચના દેખાતી જ નથી. એ તો એટલે એવું છે, ભોગવટો એક વસ્તુ છે. ભોગવટો એટલે શું? ભોગવાનું ફરજિયાત. પણ જે ભોગવી રહ્યો છે એનાથી છૂટું રહી શકાય એનું નામ વિજ્ઞાન. પણ જેને ભોગવવાનું છે એને ભોગવવું પડી શકાય કે એનું લાઈફ જ એ છે. મન વચન કાય કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. પછી એને નામ કોણે આવે? એને તો આવવાનું. પણ આપણે મન વચન કાય સર્વથા મુક્ત છે એ રીતે દ્રષ્ટિ નો ઉપયોગ કરવાનો શું વાંધો છે? ના, ભોગવટો આવે તો પ્રકૃતિ ને છે ને, કેમાં છે? પણ એ એટ એ ટાઈમ કેમ ના આવે? ભોગવટો આપ્યો મને, ટ્રેન માં આવતો તો ભોગવટો રહ્યો તો મને જાગૃતિ તો ના મળી. બરાબર, જાગૃતિ કે આવી મને? બાયરી કી તમે અકલ વગર ના છો. એટલે આપણે ભૂલી ગયા કે હું ઝઘડો થાય ને ક્યારે? પણ આપણે એને એક્સેપ્ટ કરતા નથી. એમ દરેક વસ્તુ ની અંદર પુરુષાર્થ વાળો ભાગ અને પરિણામ વાળો ભાગ કેવો છે? આપણે છૂટો જોતા નથી. કે છૂટો જોતા નથી એટલે મારા આ પ્રોસેસમાં મારે હું છૂટો છું એ પ્રકૃતિને વેદના ન આવે એવું બને નહીં. પ્રકૃતિના પ્રકૃતિમાં પ્રકૃતિ કોને કહેવાય? જેના દ્વારા ચાર પ્રકારના કર્મનો ભોગવટો થાય છે જેને અઘાતી કર્મ કહે છે. એ અઘાતી કર્મમાં કયા કયા આવે
નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. વેદનીય કર્મ શેના માટે છે? તમને ભોગવટો ના આવવો જોઈએ. અને છૂટો પણ રહી શકે તો પ્રકૃતિ ને ભોગવટો આવે, પ્રકૃતિ ને આવે અને હું પ્રકૃતિ નથી એટલે મારે ના. તો કુદરતી રચના જોઈએ તો ભોગવટો ઓછો થઈ જાય કે ભોગવટો રહે? પ્રકૃતિ ને ભોગવટો એવો ને એવો જ રહે. પ્રતિષ્ઠિત આત્મામાં ભોગવટો ના ભોગવટો આવ્યો તમારો પુરુષાર્થ વાળો ભાગ જે છે એ ભરેલો છે કે છૂટો છે કેવી રીતે ખબર પડે? તમને પોતાને ખબર પડે ને? ઉપયોગ નહી કરવાનો કે પ્રકૃતિ ગુસ્સે હોય, પ્રકૃતિ રડે છે, પ્રકૃતિ ને સહી ગઈ, પ્રકૃતિ અત્યારે સુખી છે, પ્રકૃતિ દુઃખી છે, પ્રકૃતિ ને પેઇન થાય છે માનસિક શારીરિક, બરાબર છે? પણ એ ગુણ કોનો? એ મારો ગુણ છે તો છૂટા કેમ નથી પડતા? પ્રકૃતિ ને છે, મંજૂર છે, પણ હું પ્રકૃતિ નથી. જો પ્રકૃતિ તો પછી વાંધો શું છે? પ્રકૃતિ ની અસર થાય કે નહીં, મને અસર ક્યારે થાય? હું પ્રકૃતિ થઈ જઉં તો અથવા પ્રકૃતિ માં ભળી જઉં તો? ગુણ રોંગ બિલીફ થી ભળી જઈએ છે તે છે. પ્રકૃતિ ને થાય કે ના થાય એ આપણે ગુણ નથી, એ તો હિસાબ છે. એના માટે એક બોડી આપી છે કુદરતે. જો કર્મ નો ભોગવટો ના આવે તો શરીર ની શું જરૂર છે? એટલે સ્વામીજી ઇન શોર્ટ જયારે ભોગવટો આવતો હોય ત્યારે મારે અન્ડરસ્ટેન્ડિંગ માં એટલું જ રાખ્યા કરવાનું કે આ આને થાય છે અને હું છૂટો છું, બરાબર? એવી રીતે જ રાખવાનું એમ તો એવું. અચ્છા, છૂટો છે ખાલી બોલતા નથી, છૂટું છે જ. એને વારંવાર અનુભવ કર કર કરવાનો છે. અચ્છા, પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ એ જ મારા છે. આ ભ્રાંતિ થઈ ગઈ. ખરેખર બધું કોણ છે? પ્રકૃતિ નું. પ્રકૃતિ નું આખું પેકેજ કોણ છે? કુદરત નું છે. કુદરતી રચના જોવામાં શું વાંધો છે? હું જોવાનું જ કઉ છું ને, બદલવાનું ફેરવવાનું કઉ છું ને. તો પછી જોવાનું એટલે તો આમ બીજી કે નહીં જોવાનું એટલે અન્ડરસ્ટેન્ડિંગ માં રહેવું. તો એ બીજું શું છે? એક તો હોય ને સાહેબ, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ દિવસે દિવસે પાકી થતી પાકી ખાલી શબ્દ માં અને વધવી પણ જોઈએ. એની એની સ્ટ્રેન્થ અન્ડરસ્ટેન્ડિંગ શું કેવી થઈ ગઈ એકદમ. તો પછી સમજાય છે એમ કઉ છું. આજે પાકી નથી થઈ, શરૂઆત થઈ. પછી ઘસાતા 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 ખબર પડે કે હસબન્ડ કોને કહેવાય ને વાઇફ કોને. આપી સનાતન સત્ય હિસાબો નું સત્ય છે. હિસાબ પૂરું થાય કે જવા મળવાનું પછી કોઈ કાલ આવે ટેમ્પરરી સત્ય છે અને હિસાબ હોવાનું છે. માટે કાયમી સત્ય ના માનવું,
હિસાબો વાળું સત્ય માટે કુદરતી ને કાયમી સત્ય માં તો હું કોણ છું? નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ પ્રકૃતિ નો એક પણ ખો પ્રકૃતિ છે, પ્રકૃતિના ગુણો છે, પ્રકૃતિનો ભોગવટો છે, એ ભ્રાંતિ નથી. પણ પ્રકૃતિ પ્રકૃતિના ગુણ ભોગવટામાં હું ભળી જાઉં છું, એ ભ્રાંતિ છે. સ્વામી જેવું શુદ્ધાત્મા છું ત્યારે બોલીએ આપણે ત્યારે કે આઈ એમ ધ ઓબ્ઝર્વર, બરાબર? ઓબ્ઝર્વર કે આ જે બની રહ્યું છે એનો હું ઓબ્ઝર્વ કરું છું, નો ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ કરું છું કુદરતી રાશિના પાસ પાસ સમજે. ઓકે, આ તો ઓબ્ઝર્વર નો મને પ્લોટ આઈ લે હું નથી તો પછી કોણ છે આ? તો કે આ કુદરતી રચના છે. ઓબ્ઝર્વર એટલે છૂટા પડે, કે છૂટા પડે વેરા જે બની રહે છે એનો ઓબ્ઝર્વ છું. કોણ લે? કોણ લે? દુનિયામાં ફરીએ છીએ અને હજારો માણસો મળતા, લાખો માણસો મળતા અને અનેક પ્રકારના પ્રશ્નો છે. પણ આ વિજ્ઞાન કેવું છે કે જે વિજ્ઞાન દર્શન રૂપે ખુલ્લું થઈ ગયું છે, કોઈ તૈયારી નહીં. અને જો સિલેબસ ની બહાર નો પ્રશ્ન પૂછે તો કે પેન્ડિંગ આપતી તારે આપી છે, અહિયાં થાય છે, અહિયાં થોડી આ સમજતા સમજતા બાર લાગશે. દર્શન કોને કહેવાય? કહેવાય સંજોગ ઉસી હિસાબ સે આપકો મિલેગા, પહેલે ફિઝિકલ બોડી બોલો, પહેલે ફિઝિકલ બોડી મિલેગા, ઓર ફિર જૈસે આપકા કરુંદર ગતિ કા હૈ તો બોડી કોનસા મિલેગા? આપકા બોડી દિયા પ્રકૃતિ પાસે પ્રશ્ન એસા થા કે કોઝલ બોડી ક્યા બચપન સે બનના ચાલુ હો જાતા હૈ ઓર બીચ મે ઉસમે અલગ અલગ ચેન્જેસ હો સકતે હૈ કે કૈસે રહેતા હૈ ઉસકા મતલબ સ્વરૂપ ચેન્જેસ હો સકતા હૈ અગર મેરે કો નરગતિ કે કર્મ મેને બાજે હૈ તો મેરે કો નરગતિ મે જાને કે લિયે એપ્લિકેશન જરૂરત હૈ? જરૂરત નહીં હૈ તો તમારો જરૂરત હૈ બેન કા. અગર આપ લાયબલ હૈ તો મિલે કા? યે મતલબ માન લે વિજ્ઞાન કો તો હર વ્યક્તિ કહે કે મેરે કો દેવ લોક ચાહિએ તો મિલેગા? ક્યો નહીં મિલેગા? ક્વોલિફિકેશન નહીં તો ઇમ્પોર્ટન્ટ ક્યા હૈ? ક્વોલિફિકેશન.